નમસ્કાર મિત્રો, મારો આ નવતર પ્રયોગ ધ ટેકનોલોજી બ્રિજ, જેમાં આપણે ટેકનોલોજીની મદદથી કેવી રીતે નવી શિક્ષણ નીતિ 2020માં દર્શાવેલ મુદ્દા 4.46 મુજબ શિક્ષકો, વાલી અને વિદ્યાર્થી ત્રિધ્રુવી પ્રક્રિયામાં સંકળાય, કે જેથી પ્રક્રિયા શિક્ષણની ક્રિયા ઘણી સારી રીતે થઈ શકે, તે માટે આ નવતર પ્રયોગમાં કેવી રીતે વાલી સાથે શિક્ષકોના આત્મીય સંબંધો વિકસાવી શકાય, તે માટે કઈ ક્રિયા કરી શકાય તેના ઉપર મેં આ નવતર પ્રયોગ કર્યો છે. તે માટે સૌ પ્રથમ આપણે ગૂગલમાં પોતાની જીમેલ આઈડીની બાજુમાં આપેલા 9 ગૂગલ એપ્સમાં નીચે જઈશું. ત્યારબાદ સૌ પ્રથમ આપણે ગૂગલ શીટ્સ ઓપન કરીશું. ગૂગલ શીટ્સ ઓપન કર્યા બાદ તમે અહીં જોઈ શકો છો કે અહીં મેં ગૂગલ શીટમાં એક ઇનોવેશન ફાઇલ તૈયાર કરી છે. આ ઇનોવેશન ફાઇલમાં મેં મારા બાળકોના 9મા ધોરણના 1 થી 256 વિદ્યાર્થીઓના 4 વર્ગોની માહિતી ભેગી કરી છે, જેમાં અનુક્રમે ક્રમ, વિદ્યાર્થીનું નામ, પિતાનું નામ, અટક, મોબાઈલ નંબર, મેળવેલ ગુણ, મોબાઈલ માટે સંદેશ અને એના માટે એક લિંક જનરેટ કરવામાં આવી છે. આ 3 ક્રિયાઓ તો દરેક શિક્ષકો કરે જ છે, ક્રમ, વિદ્યાર્થીનું નામ, પિતાનું નામ, અટક અને મોબાઈલ નંબર. માત્ર આમાં આપણે એક કોલમ ઉમેરવાની છે, તે છે મેળવેલ ગુણ. મોકલવામાં આવેલ સંદેશ માત્ર એક જ લાઇન આપણે જનરેટ કરવાની છે. તમે અહીં જોઈ શકો છો, આપણે માત્ર અહીં આટલું જ લખવાનું છે કે નમસ્કાર ડબલ ઇન્વર્ટેડ કોમા એન્ડ જો સેલ, જે સેલ પિતાના નામનું હોય તે સેલને સિલેક્ટ કરવું, ત્યારબાદ એન્ડ ડબલ ઇન્વર્ટેડ કોમા ક્લોઝ ફૂલ સ્ટોપ એક્સક્લેમેટરી માર્ક ઇન્વર્ટેડ કોમા ઓવર એન્ડ ઇન્વર્ટેડ કોમા ઓવર, ત્યારબાદ B4 એટલે કે જે તે વિદ્યાર્થીનો જે સેલ હોય તેના ઉપર ક્લિક કરવાનો છે અને એને બી ડબલ એન્ડની વચ્ચે ક્લિક કરીને, ત્યારબાદ આપણે જે ગણિત કસોટીના કે વિજ્ઞાન કસોટીના કે પછી જે તે વિષયની કસોટીના માર્ક્સ મોકલવામાં આવવાના છે તે માર્ક્સ લખવાનું. જેમ કે અહીં મેં લખ્યું છે કે ગણિત વિષયની એકમ કસોટીમાં અને જે માર્ક્સ આવ્યા છે, એટલે કે મારી કોલમ છે F નંબરની કોલમ છે, એમાં મારા પહેલો વિદ્યાર્થી 4th રોમાં આવે છે, એટલે F4 લખ્યું છે. એટલે F4 બંને બાજુ ઇન્વર્ટેડ કોમા અને વચ્ચે એન્ડના ટેગ સાથે મોકલવામાં માર્ક્સ આવ્યા છે. અને ત્યારબાદ એની લિંક જનરેટ કરવામાં આવી છે. લિંક જનરેટ કરવા માટે મેં હાઇપરલિંકનો મદદ કર્યો છે, ઉપયોગ કર્યો છે, અને એમાં વોટ્સઅપથી એ લિંકને જનરેટ કરવામાં આવી છે. જો આ વોટ્સઅપ લિંકને આપણે ક્લિક કરીશું તો એ ડાયરેક્ટ આપણા વોટ્સઅપ વેબમાં ખુલશે. તમે અહીં જોઈ શકો છો તે મુજબ હું વોટ્સઅપ વેબ ચાલુ કરું છું. જ્યાં સુધી વોટ્સઅપમાં એન્ડ ટુ એન્ડ એન્સ્ક્રિપ્ટેડ થાય ત્યાં સુધી આપણે ગૂગલ શીટ પર જોઈ લઈશું. ગૂગલ શીટમાં માત્ર મેં એકમ કસોટી નહીં, પરંતુ અમારા વિદ્યાર્થીઓ માટે એમના હાજર ગેરહાજરનો રિપોર્ટ પણ જનરેટ કરવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે એમાં પણ માત્ર 5 વસ્તુ તો કોમન જ છે, ખાલી પેલામાં એકમ કસોટી હતી, તો આમાં માત્ર હાજર કે ગેરહાજર એટલું જ આપણે ક્લિક કરવાનું રહ્યું છે. અને પછી મોકલવામાં આવેલ સંદેશમાં તેમાં આપણે એવું લખ્યું હતું કે આ વિષયમાં આટલા ગુણ આવ્યા છે,
અને આમાં આપણે એવું લખીશું કે નમસ્કાર છે તે વાલીનું નામ અને ત્યારબાદ તારીખના રોજ શાળામાં આ એબસન્ટ કે પ્રેઝન્ટ છે અને સાથે વોટ્સઅપની લિંક જનરેટ કરવાની છે. તમે અહીં જુઓ છો તે મુજબ આનાથી ફાયદો એ થાય છે કે માત્ર આપણે એક જ લિંક જનરેટ કરવાની છે અને ત્યારબાદ આપણે એને ડાયરેક્ટ જો ડ્રેગ કરવામાં આવે તો એ બધી જ લાઈનો ઓટોમેટિક ફિલ થઈ જાય છે. તમે અહીં જોઈ શકો છો કે નમસ્કાર અશોકભાઈ, નસ્કિન તારીખ 18/10/2023 આ રોજ શાળામાં હાજર છે. તો એ મેસેજ ડાયરેક્ટ વોટ્સઅપ વેબમાં રીડાયરેક્ટિંગથી ખુલશે અને ડાયરેક્ટ એ મેસેજ જે તે વાલી પર પહોંચી જશે. શાળામાં આજકાલ વાઈફાઈની સુવિધા તો આપવામાં આવી જ રહી છે, એટલે જો આ ક્રિયા કરવામાં આવે તો વાલીઓને એના મેસેજની જાણ થઈ જાય છે અને વિદ્યાર્થીઓ સરળતાથી એમના વાલીના મેસેજની જાણ દ્વારા માર્ક્સ અને એમની હાજરીમાં સુધારો આવી શકે છે. આ માટે મારો આ નવતર પ્રયોગ દરેક શિક્ષકોને લાગુ પાડી શકાય, ઉપરાંત દરેક શિક્ષકો આમાં પોતાના અભિપ્રાયો આપી શકશે.